नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। एसओजी पुलिसे हत्याना गुना में 11 वर्ष थी नास्ता फरता हत्यारा आरोपी ने झड़पी पाड़वामा सफलता। उमरगाम जीआईडीसी में आवेली एक कंपनी में थयो जोरदार ब्लास्ट। मोखाड़ा दिवसे दिवसे एक विद्यार्थी गळो कापी ने हत्या करवामा आवी। नगरपालिका ना एन्क्रोचमेंट इंस्पेक्टर विरुद्ध एंटी करप्शन ब्यूरो में फरियाद। हवे समाचार विगतवार जोईए। वलसाड जिला एसओजी पोलीसे हत्याना गुनामां 11 वर्षथी नास्ता फरता एक हत्यारा आरोपीने झड़पी पाड़वामां सफलता मळी छे। कोचरवामां एक युवकनो गळो कापीने हत्या करी आरोपी फरार हतो। 12 वर्षनी पोलीसे तेने झड़पवा प्रयास करी रही हती अने आरोपीनी धरपकड़ माटे रूपया 10,000 इनाम पण जाहेर करायुं हतुं। आखरे 11 वर्षे वलसाड एसओजी पोलीसे दबोची सड़िया पाछळ धकेली दीधो छे। ત્યારે કાનૂનના હાથ લાંબા હોય છે, આરોપી ગમે એટલું છુપાવવાનો પ્રયાસ કરે છે, પણ જો નિષ્ઠાવાન પોલીસ મનમાં ઠાણી લે તો પછી આરોપીને પાતાળમાંથી પણ દબોચી લે છે। ત્યારે વાપીનો હત્યારો આરોપી કઈ રીતે 11 વર્ષ બાદ ઝડપાયો, શું છે સમગ્ર મામલો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વાપીના છેવાડે આવેલા કોચરવા ગામના કુંભાર ફળિયામાં વર્ષ 2012માં એક યુવકની હત્યા થઈ હતી। ગળું કાપી અને યુવકની થયેલ હત્યાથી ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક કુશપ્રસાદ સાહુ હતો, જેનું કોઈ અગમ્ય કારણોસર ગળું કાપીને હત્યા કરાઈ હતી। આ મામલે જે તે સમયે પોલીસે તપાસ કરતા કુશપ્રસાદ સાહુની હત્યા તે જ વિસ્તારમાં રહેતા પંકજ રાય ઉર્ફ પાછો બિલ્લુ નામના આરોપીઓ કરી હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને સફળતા મળી ન હતી। આખરે 11 વર્ષ બાદ આ હત્યારાને પોલીસે દબોચી લીધો છે। જો કે 11 વર્ષથી વલસાડ પોલીસને હાથ તાળી આપી આરોપી પંકજને ઝડપવા વલસાડ પોલીસે કરેલી મહેનતને સલામ કરવા જેવી છે। બિહારથી લઈને ભરૂચ સુધી સતત આરોપીનું પગેરું મેળવી વલસાડ એસઓજીએ કેવી સખત મહેનત કરી આરોપી પંકજ રાય મૃતક કુશપ્રસાદ સાહુની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। હત્યાનું કારણ મૃતક કુશ સાહુના આરોપી પંકજ રાયની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી આરોપી પંકજ રાયે મૃતકને કોચરવાના કુંભાર ફળિયામાં આવેલા તળાવના કિનારે લઈ ગયો હતો અને ત્યાં તેનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। ત્યારથી પોલીસ આરોપીના વતન બિહારમાં પણ આરોપીને ઝડપવા અનેક વખત પ્રયાસ કર્યા હતા, જો કે તેમ છતાં આરોપી પોલીસને ચકમો આપી રહ્યો હતો। આ હત્યારા આરોપીને ઝડપવામાં મદદ કરનાર વ્યક્તિને 10,000 રૂપિયાનું ઇનામની પણ જાહેરાત કરાઈ હતી, તેમ છતાં 11 વર્ષ સુધી આરોપી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો। આખરે એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે હત્યારા ઇનામી આરોપી પંકજ રાયની ભરૂચ અને અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલી એક હોટલમાંથી દબોચી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે। પતિ પત્નીના સંબંધમાં જ્યારે પણ વોની એન્ટ્રી થાય છે, ત્યારે ગમે તેટલા જૂના લગ્ન સંબંધને તૂટતા વાર નથી લાગતી। ત્યારે આ કિસ્સામાં પણ આરોપી પત્નીના લગ્નેતર સંબંધો મૃતક સાથે હતા, જેથી જ ઉચકાઈ રહેલા પંકજે પ્લાન ઘડી કુશની હત્યા કરી હતી। કહેવાય છે કે કુદરત કે ઘર દેર હે અંધેર નહીં। આરોપીઓ ગમે તેટલા પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં કાયદાની ચુંગલમાં આવે જ છે। વહેલા મોડા પણ આરોપીને તેમના કર્યાની સજા મળે છે। આ કિસ્સામાં પણ યુવકની ગળું કાપી હત્યા કરી 11 વર્ષ સુધી ફરાર રહેતા હત્યારા ઇનામી આરોપીને પોલીસે 11 વર્ષ સુધી ઝડપવા પ્રયાસ કર્યા અને આખરે પોલીસને સફળતા મળી છે। અત્યારે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। જૂન 2012, આજથી 11 વર્ષ પહેલાંનો આ મર્ડરનો બનાવ છે। વાપી ટાઉન વિસ્તારમાં એક કુશપ્રસાદ સાહુ નામના વ્યક્તિની લાશ મળી હતી, ગળું કાપીને ખૂન કરેલાની હકીકત એમાં મળેલી હતી અને એ અનુસંધાને જે કુશપ્રસાદના ભાઈ લવ પ્રસાદ એની ફરિયાદ આધારે મર્ડરનો ગુનો જે તે સમયે જૂન 2012માં દાખલ કરવામાં આવ્યો હતો। 2012થી આ જે આરોપી છે પંકજ રાય એ નાસ્તો ફરતો હતો અને પકડવા માટે જે તે સમયે પોલીસે ખૂબ જ મહેનત કરી હતી, જે તે સમયે રાજદીપસિંહ ઝાલા સાહેબે 10,000 રૂપિયાનું ઇનામ પણ ડિક્લેર કરેલું હતું, એટલે 10,000 રૂપિયાનો ઇનામિયા જે આરોપી છે એને પકડવા માટે બધી ટીમો લાગેલી હતી અને એ આરોપીને પકડવામાં એસઓજીની ટીમ, વલસાડ જિલ્લાની એસઓજીની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। જે તે સમયે મર્ડર થયું એ વખતે જે નિવેદનો લેવાયા હતા, જે
ફરિયાદી હતો જે મરણ જે આરોપી છે એની પત્ની છે એના નિવેદન અને જે તે સમયે તપાસમાં જે ટીમ બિહાર સુધી ગયેલી હતી ઓરિજિનલી આ આરોપી ફરિયાદી બધા બિહારના હતા એટલે બિહાર સુધી ગયેલી ટીમ હતી એ અનુસંધાને જેટલા પણ વ્યક્તિઓ મળ્યા હતા એના ફોન ડિટેલ્સ એના રેકોર્ડ્સ એના આધારે આપણને ચોક્કસ એક મોબાઈલ નંબર મળી આવ્યો હતો અને જે ટેકનિકલ એની આખી ડિટેલ્સ તપાસ કરતા આ પર્ટિક્યુલર વ્યક્તિ પંકજ રાય હોવાની અમને પૂરેપૂરી શક્યતાઓ મળી હતી અને જેના ટોટલ મુમેન્ટનો અભ્યાસ કરતા ભરૂચ નેશનલ હાઈવે 48 ભરૂચ ખાતે એ એક પર્ટિક્યુલર હોટલ છે હાઈવે હોટલ એ હોટલ પાસે એની મુમેન્ટ રેગ્યુલરલી થતી હોવાની પાકી બાતમી મળી હતી. ખાનગી રીતે તપાસ કરાવતા ખબર પડી હતી કે આ વ્યક્તિ અત્યારે પણ કોઈ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે. જ્યારે એણે મર્ડર કર્યું ત્યારે પણ એ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હોય એટલે ટ્રાન્સપોર્ટની વ્હીકલના મુવમેન્ટ વખતે એની ભરૂચમાં વ્હીકલ સ્ટોપ થતું હોય છે અને રેગ્યુલરલી ત્યાં એ લોકો ચા પાણી માટે રોકાતા હતા. એટલે સતત 48 કલાક સુધી અમારી એસયુવીની ટીમ એ હોટલ ખાતે રેકી કરેલી હતી અને ખાનગી કપડામાં એ ગોઠવાઈ ગયેલ હતી અને આરોપીના ફોટોગ્રાફ અને એની જે મુવમેન્ટ છે એના આધારે એક્ઝેક્ટ એનું લોકેશન હોટલ હાઈવે પર મળતા એને પકડી પાડવામાં આવ્યું છે. એટલે જે તે સમયે જે પોલીસે તપાસ કરી હતી એમાં ખ્યાલ આવ્યો તો કુશપ્રસાદ સાહુ નામના જે વ્યક્તિ છે મરણ જનાર એને પંકજ રાય જે છે એની વાઇફ સાથે એને પ્રેમ સંબંધ હતા અને એ પ્રેમ સંબંધના કારણે પંકજ રાયે એની હત્યા કરી હોવાની એક પ્રાથમિક હકીકત મળી હતી. 2012થી આ જે આરોપી છે પંકજ રાય એ નાસ્તો ફરતો હતો અને પકડવા માટે જે તે સમયે પોલીસે ખૂબ જ મહેનત કરી હતી એટલે સતત 48 કલાક સુધી અમારી એસયુવીની ટીમ એ હોટલ ખાતે રેકી કરેલી હતી અને ખાનગી કપડામાં એ ગોઠવાઈ ગયેલ હતી અને આરોપીના ફોટોગ્રાફ અને એની જે મુવમેન્ટ છે એના આધારે એક્ઝેક્ટ એનું લોકેશન હોટલ હાઈવે પર મળતા એને પકડી પાડવામાં આવ્યું છે. એટલે ખૂબ મોટી સફળતા એસઓજી પોલીસને પીઆઈ ગોસ્વામીના માર્ગદર્શનમાં સુપરવિઝનમાં મળી છે. પણ 10,000 રૂપિયાના ઇનામી આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. એના જે સગો એનો જે જે પત્ની છે એ પત્ની પાસેથી એના અમને લેટેસ્ટ ફોટોગ્રાફ પણ મળ્યા હતા. એનું આધાર કાર્ડની એક ડિટેલ પણ અમને મળી હતી. એણે જે સિમ કાર્ડ કઢાવેલું છે એની KYC ડિટેલમાં પણ અમને એનો ફોટોગ્રાફ મળ્યો હતો. એટલે અલગ અલગ 3-4 એના ફોટોગ્રાફ્સ અમને મળી આવ્યા હતા જેના આધારે અમને આઇડેન્ટિફાય કરવામાં સફળતા મળી હતી. જે તે સમયે જે આપને મેં કહ્યું એ પ્રમાણે પંકજ રાય જે આરોપી છે એને એવી પૂરેપૂરી શંકા હતી કે મારી પત્ની છે એનું આ મરણ જનાર છે કુશપ્રસાદ એની સાથે અફેર છે અને એની શંકા અને વહેમ રાખીને એણે આ કુશપ્રસાદનું મર્ડર કરી નાખ્યું હતું. ઉમરગામ GIDCમાં આવેલી એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. સાઇનોવેટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટના કારણે એક કામદારનું મોત નિપજ્યું હતું, જ્યારે એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. બ્લાસ્ટ બાદ આસપાસની કંપનીઓમાં પણ ભયનો માહોલ છવાયો હતો. બનાવની વિગત મુજબ ઉમરગામ GIDC વિસ્તારમાં આવેલી સાઇનોવેટિક નામની મશીનરી બનાવતી એક કંપનીમાં વેસેલમાં અચાનક ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા સાથે ફાટેલા વેસેલના કારણે નજીકમાં કામ કરી રહેલા એક કામદારનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. બ્લાસ્ટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ધડાકાના કારણે કંપનીની છત અને વેસલ નજીકની અન્ય મશીનરીઓ પણ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. બનાવના કારણે આસપાસની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વલસાડના ઓવરબ્રિજ પર એક વ્યક્તિ બ્રિજ પરથી પડી જતા દોડધામ મચી.
વલસાડના ઓવરબ્રિજ પર એક વ્યક્તિ બ્રિજ પરથી નીચે પડી જતા દોડધામ મચી જવા પામી હતી. 108ની મદદથી વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. આ વ્યક્તિ કેવી રીતે પડ્યો છે, શું કારણ છે, હજુ સુધી ખબર નથી. ઘટનાસ્થળ પરથી મળતી માહિતીને વ્યક્તિને ચક્કર આવી જતા બ્રિજ પરથી નીચે પટકાયો હતો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. મોખાડામાં દિવસે દિવસે એક વિદ્યાર્થીનીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી. નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ. अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का. दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 और 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटा वाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758222009. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. મોખાડામાં દિવસે દિવસે એક વિદ્યાર્થીની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. 12મા અભ્યાસ કરતી અર્ચના ખદાની સ્કૂલ જતી વખતે રસ્તામાં જ હત્યા કરવામાં આવી હતી. બનાવથી મોખાડામાં ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. આશ્રમ થાળાથી કોલેજ જતી વખતે હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મોખાડા પોલીસ ઘટનાસ્થળે દાખલ થઈ છે. આરોપીની શોધખોળ ચાલુ છે. આશ્રમ શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો ફરી એક વખત સામે આવ્યો છે. મોખાડા તાલુકામાં આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ જવાહર દ્વારા મહર્ષિ વિઠ્ઠલ રામજી શિંદે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા મોખાડા ચલાવવામાં આવી રહી છે. આ શાળાની 12ની વિદ્યાર્થી અર્ચના લક્ષ્મણ ખદારની પ્રેમ પ્રકરણમાં કથિત રીતે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. ધોરણ 12માં સાયન્સમાં ભણતી એક છોકરી જે શાળામાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી તરીકે જાણીતી હતી, પરંતુ અચાનક એક યુવકે રસ્તાની વચ્ચોવચ્ચ તીક્ષ્ણ હથિયાર વડે વિદ્યાર્થિનીની હત્યા કરી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું. હાલ આ યુવતીઓમાં ભયનું વાતાવરણ છે. આ સંદર્ભે પોલીસ દફતરે ઘટનાસ્થળે આવીને પંચનામું હાથ ધરી મોખાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોખાડ્યાપાસુન જવળચ પિંપળપાડા મ્હણ ગાવ આહે આણિ ત્યા ગાવची મુલગી ત્યા ગાવची રહેનારી અર્ચના લક્ષ્મણ ઉધાર હી મુલગી આહે. તિચું વય સાધારણ 18 પેક્ષા કમી આહે, પરંતુ 12વી શિકત આહે તી. આણિ તે મહર્ષિ વિઠ્ઠલ રામજી શિંદે આશ્રમશાળેમધ્ये શિકત આહે આણિ તિતચ રહેત આહે તી. परंतु रामशेट ठाकूर कॉलेज जे आहे ते एक अर्धा पाऊण किलोमीटर दूर आहे. तर त्या ठिकाणी त्यांचे जे क्लासेस होतात त्यातले 2 क्लास त्या ठिकाणी होतात. ते त्या शाळेतून काही विद्यार्थिनी वगैरे तिकडे पाठवलेल्या होत्या. रामशेट ठाकूर कॉलेज आहे तिथं आणि तिथून ते क्लास करून साधारण 11:30-11 सुमारास परत माघारी फिरले होते आश्रम शाळेत जाण्यासाठी. आणि रस्ता शॉर्टकट म्हणून आहे, तो आयसोलेटेड आहे, थोडा शेतातून जाणारा रस्ता आहे. आणि त्या रस्त्याला एकांतात गाठून तो मुलगा प्रभाकर कृष्णा वाघेरे म्हणून आहे. त्याचं साधारण वय 22 वर्ष आहे. आणि तो त्यांना तिथं गाठून तिच्याबरोबर आणखीन 3 मुले आहेत आय विटनेस. त्या मुली हा मुलगा जवळ आल्यानंतर काय बोलायचं असेल किंवा काय नातेवाईक असेल किंवा असं काय म्हणून त्या थोड्याशा बाजूला झाल्या. परंतु त्या मुलानं अचानक त्यांना तिच्यावर असॉल्ट केला आणि त्या असॉल्ट पाहून त्या मुली ओरडल्या वगैरे. परंतु तोपर्यंत त्यांना तर गळा वगैरे चिरून आजूबाजूच्या जंगलातनं तो पळून गेला. तो अजून आलेला नाही समोर, परंतु त्यामध्ये त्या मुलीसाठी तो पाठलाग करत असावा असं आमचं ठाम मत आहे त्याचं, कारण त्या भागातला तो. समाचारोमा फरी समय छे नानकडा विरामनो. विराम बाद आप जोई शकशो. नगरपालिकाना एन्क्रोचमेंट इन्स्पेक्टर विरुद्ध एंटी करप्शन ब्यूरोमा फरियाद.
अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 और 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटा वाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। लारी धारक ने लारी उचकवा पहला जाण करवा पेटे मांगी हती 2000 रूपया नी लांच। लारी धारको ने लारी जप्ती नी कार्यवाही अने दंड भरवाती बचावा मांगी हती लांच। वलसाड एसीबी ए आरोपी कर्मचारी नी धरपकड करी हाथ धरी तपास। एसीबी में फरियाद दाखल थता नगरपालिकाना लांचिया कर्मचारियों में फफड़ाट फैलायो छे। समग्र बातचीत नो ऑडियो वायरल थयो छे। हेलो 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 हाँ मुन्ना भाई। हाँ मुन्ना भाई बोलो। हाँ हाँ बोलो मुन्ना भाई। आयो नहीं कार पर बॉन्ड भी नहीं आयो ना के मैं यहाँ मारा तो प्रसंग थे ना भाई इना माटे प्रसंग में जो आज बन रहा के लीजिए मैं। हाँ हाँ શું કેવું કઈ નહીં કેવો નહીં મને મેં એ રીતે તમને જે કહી તે શું કહેતા છો કઈ નહીં મોકલા ને સોમવારે જાક લારી ખહેડી ખહેડી રાખજે। સારું સારું ને બીજું પેલું મોકલાઈ દે ને આજે મતલબ હું મોકલાવ ક્લિયરલી કહી દે તો મને ખ્યાલ આવે ને હું ક્યારે કા જો આમ તો અમને 3000 રૂપિયા વાળાને કોઈ આપી દે બરાબર ઉડી આપે અચ્છા બધા લારી વાળા તમને મતલબ હપ્તા જેવું આપે એ પોલીસ માં આપે ને અમે હું એડવાન્સ કહી દઈએ અચ્છા પ્રસંગ માં જો મારતા આજે પ્રસંગ છે આ પ્રસંગ પટે તો હું તમને પછી ફ્રી થઈને 2000 રૂપિયા ભેગો કરીને ફોન કરું બીજું હાને કેવું પપ્પા પાસેથી ભાઈ પાસેથી લઈને પૈસા અરેન્જ કરું ને કેવું તમને હાને ઓકે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એસઓજી પોલીસે હત્યાના ગુનામાં 11 વર્ષથી નાસ્તા ફરતા હત્યારા આરોપીને ઝડપી પાડવામાં સફળતા।
ઉમરગામ જીઆઈડીસી માં આવેલી એક કંપની માં થયો જોરદાર બ્લાસ્ટ। મોખાડા માં દિવસે દિવસે એક વિદ્યાર્થીની નું ગળું કાપીને હત્યા કરવામાં આવી। નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો માં ફરિયાદ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।